મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હર અમે સત્યની સાથે આજે 21 જૂન વિશ્વ યોગ દિવસ છે ત્યારે વિશ્વના પ્રસિદ્ધ અને હિન્દુના આસ્થા કેન્દ્ર એવા ખોડલધામ મંદિરના પ્રાંગણમાં યોગ કરીને આ યોગને વર્ચ્યુઅલી ઘરે ઘરે પહોંચે તે માટે ઓનલાઈન કરવામાં આવ્યા હતા ખોડલધામ મંદિરમાં પરિસરમાં આજે યોગા દિવસ યોગ શિક્ષકો અને ટ્રસ્ટીઓએ માતાના સાનિધ્યમાં યોગ કર્યા હતા સાથે સાથે અહીં યોજાયેલ યોગને સોશિયલ મીડિયા મારફતે લાઈવે કરી ઘરે ઘરે પહોંચાડ્યા હતા આ લાઈવ યોગા સેશનમાં હજારો લોકો જોડાયા હતા અને યોગ કર્યા હતા અને યોગનું માર્ગદર્શન લીધું હતું યોગે શારીરિક અને માનસિક સક્ષમતા માટે ઉત્તમ છે હાલ જે કોરોનાની મહામારી ચાલી રહી છે તેમાં શારીરિક તંદુરસ્તી વધુ શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આજે અને કાલને બે દિવસનો એક વર્ચ્યુઅલ યોગા કેમ્પ વર્લ્ડ ઇન્ટરનેશનલ વર્લ્ડ યોગા ડેના કરવામાં આવ્યો છે જેમાં કોરોના વાયરસની મહામારી પછી જે યોગાનું મહત્ત્વ છે જે શારીરિક અને માનસિક સુખ આપી શકે છે એની અવેરનેસ ફેલાવવા માટે કરવામાં આવ્યો છે આ કેમ્પમાં હજારો લોકો લાઈવ જોડાણા છે અને લાઈવ કરતાં પણ વધારામાં વધારે આ વિડીયો અથવા જે અમે અહીંયા માહિતી આપી છે યોગા વિશે એ સ્પ્રેડ થાય અને વધારામાં વધારે લોકોને આનાથી ફાયદો થાય એના માટે આ કેમ્પ કરવામાં આવ્યો છે અને વર્લ્ડ યોગા દિવસ એક એવો દિવસ છે જૂન 21નો જ્યારે આજે ભીમ 11 પણ છે અને આખા વર્ષનો સૌથી મોટો દિવસ પણ છે એટલા માટે એક બહુ સારો દિવસ છે ને સોમવાર પણ છે અને બધાને એક મેસેજ દેવામાં આવ્યો છે કે યોગા બહુ જ મહત્ત્વનું છે આપણા શરીર અને માનસિક ક્ષતિ માટે એટલે જેટલામાં જેટલા લોકો આ કેમ્પથી ફાયદો લઈ શકે એની માટે આ યોગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યો છે ખૂબ ખૂબ આભાર વિશ્વ યોગા દિવસની આજે 21 જૂન છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટ અને અમારા ચેરમેન શ્રી નરેશભાઈ ની ખાસ જ્યારે આવો એક કાર્યક્રમ યોજ્યો હોય કે સર્વ સમાજ અને સર્વ લોકોની ચિંતા કરવા માટે કોરોના મહામારીમાંથી માનસિક અને શારીરિક કેવી રીતે બહાર નીકળી શકે એટલા માટે આજે એક કાર્યક્રમ અમે લાઈવ યોગા સેશનનો રાખ્યો છે આખા દેશ અને દુનિયામાં બધે અમારું લાઈવ પ્રસારણ ચાલુ છે અહીંથી યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી ખોડલધામ ટ્રસ્ટ હર હંમેશ બધા લોકોની ચિંતા કરતું હોય છે અને આ ભાગરૂપે છેલ્લા 7 વર્ષથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને આ કાર્યક્રમ કાયમ માટે ટૂંકમાં વર્ષો સુધી ચાલુ રહીએ લોકોને અમે એવો સંદેશો દેવા માગીએ છીએ કે જ્યારે તમે મેન્ટલી અને જ્યારે ફિઝિકલી કાંઈ પ્રોબ્લેમ હોય તો યોગ અને પ્રાણાયામથી ઘણું આપણને એમાં રાહત થઈ શકે છે ગઈકાલે પણ અમારો એક એવો પ્રોગ્રામ હતો ડૉક્ટર રાજન સાહેબ બોમ્બેથી જોડાણા હતા અને સાઈરામ દવે પણ હતા એટલે એમને પણ ઘણી લોકોને સારો સંદેશો આપ્યો છે કે મેડિકલી પણ પ્રૂવ છે કે યોગથી ઘણા ફાયદા થાય છે એટલે અમે ખોડલધામ ટ્રસ્ટના માધ્યમથી લોકોની સુખાકારી માટે આ એક ચિંતા કરવા માટેનો એક ભાગરૂપે અમે આજે આ કાર્યક્રમ કર્યો છે અને હવે પછી પણ 21 જૂનના કાર્યક્રમ કરતા રહેશું જેવી રીતે રાજ્ય સરકાર અને ભારત સરકાર પણ આનો કાર્યક્રમ કરે છે એના એક ભાગરૂપે ખોડલધામ ટ્રસ્ટ પણ લોકોની ચિંતા કરતું હોય છે અને હર હંમેશ આગળ હોય છે હરેક કાર્યમાં